हेलो फ्रेंड्स, हूँ छू तृप्ति। फूड सेवा चैनल पर आप सबनु दिलथी स्वागत छे। मित्रों, अहीं हूँ कहूँ छू एवी रीते तमे एक वस्तु साथे अजमानुं सेवन करो, 10 दिवस में तमारी पेटनी चरबी गायब थई जशे। खरेखर मित्रों, आ उपाय खूब सरस मजानो छे। जे लोकोने पेटनी चरबी घटाडवी छे ए लोको माटे, जे लोकोने कमरना ईंच घटाडवा छे ए लोको माटे आ रामबाण उपाय छे। मित्रों, खरेखर 100% तमे जो आ प्रयोग फॉलो करशो तो तमने चोक्कस रिजल्ट मळशे। पगथी माथा सुधीनी जेટલી પણ ચરબી છે બધી જ ઘટી જશે, વધતું વજન છે તમારું એ ઘટી જશે, વધતું વજન છે એ તમારું અટકી જશે, ઘણા બધા ફાયદાઓ થશે। તો ચલો આપણે સૌથી પહેલા આ વેટ લોસ પાવડર માત્ર ને માત્ર અજમામાંથી બનાવ્યો છે, પરંતુ જ્યારે પેટની ચરબી ઘટાડવાની હોય ત્યારે અજમા સાથે જો તમે બીજી એક વસ્તુનું સેવન કરશો એટલે તમારા શરીરની પેટની ચરબી આપોઆપ ગાયબ થઈ જશે, તમારા શરીરનું ફેટ આપોઆપ ઓછું થઈ જશે, પેટની જે ડૂટી એટલે કે નાભી ફરતી જે ચરબી છે એના થર આપોઆપ ઓછા થવા લાગશે। અત્યાર સુધીનું સૌથી બેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે। અજમો તમારા શરીરને ચરબીને ઓગાળવાનું કામ કરે છે। અજમાની અંદર રહેલું એન્ટી ઓક્સિડન્ટ્સ તમારા શરીરની ચરબીને ઓગાળવાનું કામ કરે છે। અજમાની અંદર રહેલા ઝીણી ઝીણી અને જે વર્ષો જૂની હઠીલી ચરબી છે એ બધાને કાપવાનું કામ કરે છે। તો ચલો આપણે જોઈએ કેવી રીતે આ વેટ લોસ પાવડર બનાવવાનો છે તેના વિશેની માહિતી। અહીંયા સૌથી પહેલાં આ વેટ લોસ પાવડર બનાવવા માટે આપણે બે જ વસ્તુની જરૂર લેવાની છે। અહીંયા તમારે 50 ગ્રામ અજમો લેવાનો છે। તમે મેઝરમેન્ટ સેટ કરી દો બંને વસ્તુઓનું, તો 50 ગ્રામ અજમો લેવાનો છે। અજમાના દેખાતા નાના નાના દાણા અને એની ઉપર તમને જે લીટીઓ દેખાય છે એકદમ લાઇટ ક્રીમ કલરની, એ લીટી હોય છે ને એ ડાયટરી ફાઈબર છે। જે ડાયટરી ફાઈબર માત્ર આપણને અજમામાંથી પુષ્કળ મળે છે અને બીજું સૂકા દાણામાંથી મળે છે। આ ડાયટરી નામનું ફાઈબર આ બે જ વસ્તુમાં છે અને એ ફાઈબર વેટ લોસ માટે પુષ્કળ ઉપયોગી છે, કારણ કે એ ડાયટરી નામનું ફાઈબર આપણા મગજના ચેતાતંતુને ભૂખ નથી લાગવા દેતું, આપણને ભૂખ લાગે છે એવો અહેસાસ નથી થવા દેતું, આપણે ભૂખ્યા છીએ એવી કલ્પના પણ આપણને થવા નથી દેતું, રાસાયણિક પ્રક્રિયા કરે છે। એ બીજું કે અજમો હોય છે એની તાસીર ગરમ, અજમો આપણા શરીરની અંદર ગરમ ઉર્જા આપે છે જેના કારણે આપણા શરીરની ચરબી ઓગળે છે। એટલા માટે જ અજમો પેટના કોઈ પણ ગડબડ હોય તો અજમો ખાઈ લેવાનો। તમને ગેસ થાય છે તો તમે 5 દાણા અજમાના ચાવી જાઓ, તમને આફરો ચડ્યો છે, ખાટા ઓડકાર આવે છે, પેટ ફાટું ફાટું થઈ ગયું છે, તમે ઓછા ખોરાકમાં તમે ખોરાક વધારે ખાઈ લીધો છે, તમારું પેટ એકદમ ફાટે છે, તમારા પેટના સ્નાયુ મોટા થતા એવું લાગે છે, તો તમે આવી રીતે અજમાનું સેવન કરો। ગેસ થયો હોય, શરદી હોય, સળેખમ હોય, ઉધરસ હોય, વાયરલ ફ્લુ છે, ઇન્ફેક્શન છે, માથાનો દુખાવો છે, તો પણ તમે અજમાનું સેવન કરો, તમને ફાયદો થશે। અજમો ઘણી બધી રીતે ઉપયોગી છે। સૌથી મહત્વનું છે કે અજમાની અંદર રહેલું એન્ટી ઓક્સિડન્ટ્સ તમારા શરીરની ચરબીના થરને ઓગાળવાનું કામ કરે છે અને એટલા માટે જ આપણે અજમો લેવાનો છે। તો અહીંયા 50 ગ્રામ અજમો અને એની સાથે આપણે લઈએ 25 ગ્રામ, એટલે જેટલા પ્રમાણમાં અજમો છે એના કરતાં અડધી અળસી। મિત્રો, આ અળસી હોય છે તેની અંદર રહેલું ઓમેગા 3 આપણા પેટની ચરબી ઘટાડે છે, આપણા શરીરની અંદર જે સ્નાયુ હોય છે એને મજબૂત કરવાનું કામ કરે છે, સાથે એમાં રહેલું ઓમેગા 3 અને સાથે સાથે એમાં રહેલું ફેટી એસિડ આપણા ફેટી લીવરનો જે પ્રોબ્લેમ્સ છે ફેટી લીવરના પ્રોબ્લેમ્સને દૂર કરવાનું કામ કરે છે। એ ઉપરાંત આપણા શરીરની અંદર રહેલા ગંદા ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે, સાથે સાથે તમારા શરીરની અંદરની ચરબી હોય છે એને મૂળમાંથી ઓગાળવાનું કામ કરે છે। આ બંને વસ્તુ જ્યારે ભેગી થાય છે ત્યારે આપણા શરીરની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે। બંને વસ્તુનો એક જ ગુણ, તમને ભૂખ નહીં લાગવા દે, અળસી તમારા શરીરની અંદર ચીકાસવાળો પદાર્થ છોડે છે પાચન તંત્ર પાસે, જેના કારણે પાચન તંત્ર તમારું મજબૂત થાય છે, કારણ કે પાચન તંત્રને પૂરતા પ્રમાણમાં મોઇશ્ચર મળે છે। ગંદામાં ભારેમાં ભારે ખોરાક હોય કે જે અપચો હોય એ બધી જ તકલીફ અળસી દૂર કરે છે। આ બંનેનું કામ એ છે, ભૂખ ઓછી લાગવા દેવું, પાચન તંત્રને મજબૂત બનાવવું, ચરબીને તોડવી। આ બંને વસ્તુ એટલી સ્ટ્રોંગ છે કે તમારા શરીરની માથાની ચોટીથી લઈને પગના નખ સુધીમાં જેટલી ચરબી છે એટલી તમને ખ્યાલ પણ નથી બહાર કાઢશે, પરંતુ શરત એટલી છે કે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું, તમે પાણી નહીં પીવો તો તમને આ બંને વસ્તુ ગરમ પડશે। એટલે જ્યારે તમે આ બંને વસ્તુનું સેવન કરો છો ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું પડશે, પાણી પીશો એટલે તમારા શરીરમાં ગરમ નહીં પડે પરંતુ ઉલટાના વધારે ફાયદાઓ થશે।
તમારા શરીરની અંદર ચરબી છે તોડ તોડે છે આ બંને વસ્તુ, એ મળમૂત્ર દ્વારા બહાર કાઢશે, તમારા શરીરને એનર્જી આપશે. બીજું કે અળસી તમારા માઇન્ડ પાવર માટે, તમારા માઇન્ડ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આ વસ્તુ લેશો એટલે સૌથી પહેલાં તમારી હેલ્થ બધી રીતે સુધરશે, સાથે સાથે તમારી યાદશક્તિમાં વધારો થશે. તો હવે આપણે આ બંને વસ્તુને શેકવાની નથી, કાચીને કાચી રાખવાની છે અને બનાવી લઈએ વેઇટ લોસ પાવડર. અહીંયા હવે આપણો વેઇટ લોસ પાવડર બનીને રેડી છે. આજે વેઇટ લોસ પાવડર છે એનું સેવન તમારે રાત્રે સૂતા પહેલાં કરવાનું છે. હુંફાળા ગરમ પાણી સાથે એક ગ્લાસ ગરમ પાણી લો, એની અંદર એક ચમચી પાવડર એડ કરો, હલાવો અને પછી પી જાઓ. તો ખરેખર આવી રીતે તમે 7 દિવસ કરો, 7 જ દિવસની અંદર તમને ભૂખ ઓછી લાગશે, થાક ઓછો લાગશે, તમારું પેટ હળવું થશે, તમારા શરીરમાં તમે મહેસૂસ કરશો કે તમારું વેઇટ લોસ થઈ રહ્યું છે. 100% તમે મહેસૂસ કરશો કે ખરેખર તમારું વજન ઘટી રહ્યું છે.